जय श्री कृष्ण मित्रों, मारू गुजराती किचन में आपनो खूब खूब स्वागत छे। फ्रेंड्स, हवे आपणे दिवाळी नी पण थोड़ी थोड़ी तैयारी करीशुं ने, तो आपणे मिठाई बनावीए। तो आजे ए मिठाई में आपणे बनावीशुं कलाकंद, जे बधाने खूब ज प्रिय पड़े छे अने हलवाई नी दुकाने थी स्पेशल लेवा जाय छे। तो आपणे ओथेन्टिक जे रीते बने छे एवी रीते नहीं, पण एमां थोड़ुं एवुं फ्यूजन करीने बनावीशुं, एटले फटाफट बनी जाय अने घरे आराम थी बनी जाए। तो चलो एना माटे ने हूँ पहला आपने सामग्री बतावी दो। एक कप पनीर लीधेलू छे, घरनू पनीर छे जे मैं छीणी ने लीधेलू छे, आप हाथ थी पण क्रम्बल करीने लई शको छो। एक कप पनीर नी सामे एक कप मिल्क पाउडर लीधेलो छे, आ पनीर आश्रे 150 ग्राम नी आसपास हशे। तो एनी सामे मैं आ एक कप मिल्क पाउडर लीधेलो छे, अर्धो कप दूध लीधेलू छे, अने पा कप एटले के 4 टेबल स्पून जेटली खाण लीधेली छे। आपने खबर ज हशे के आ कलाकंद मीठाई थोड़ी माइल्ड स्वीट होय छे, एटला माटे आपणे खाणनुं प्रमाण ओछू राखीशुं। अने अर्धी चमची जेटलू, हाफ टी स्पून जेटलू इलचीनो पाउडर अने पिस्ता लीधेला छे, ने साथे एक नानी एवी चमची घी जशे, वधारे घीनी पण जरूर नहीं पड़े। तो चलो हवे आपणे शरूआत करीशुं। जो एना माटे मैं आ एक पेन लीधेली छे, तो पेन ने आपणे पहेला नीचे ज राखीशुं। एमां आ दूधनो पाउडर जे एक कप लीधेलो छे ए एड करीशुं, आ पनीर एड करीशुं जे एक कप लीधेलू छे, અને સાથે જ આપણે જે અડધો કપ દૂધ લીધેલું છે એ પણ એડ કરી દઈશું, અને આને આપણે હલાવી લઈશું એક વખત। અત્યારે હજુ આપણે ગેસ ઉપર મૂકવાનું નથી, એ ખાસ જોવાનું છે। પહેલા તો આ બધું સરસ મિક્સ કરવાનું જ રહેશે, પછી જ આપણે એને ગેસ ઉપર મૂકીશું। ફ્રેન્ડ્સ, બંગાળમાં તો આ સ્વીટ પહેલા તો दूध फाड़ी ने छेना बनावे छे, अने पछी बीजू दूध उकाड़ी अने एमा बनावेलो जे पनीर एटले के छेना होय छे ए एड करे छे। परंतु आपणे जल्दी थई जाय अने दिवाळी मां टाइम वेस्ट ना जाय, एटला माटे आवी रीते बनावीए छीए के जेथी करीने 10 मिनिट मां आपणो आ कलाकंद तैयार थई जाय। बस पछी जे सेट थवानो टाइम हशे ए ज जशे, तो जल्दी थी तैयार थई जाए, एटला माटे आजे आपणे आवी रीते बनावीशुं। हवे एमां जुओ, आ एक नानी चमची, पहला तो चमची बतावी दऊं, बिल्कुल नानी एवी चमची छे। तो एक टीस्पून जेटलू आपणे एमां आ घी एड करीशुं, अने हवे आ जे मिश्रण तैयार थयुं छे एने हवे हुं गेसनी फ्लेम ऑन करी अने मीडियम तापे आपणे एने हलावता रहीशुं। आ मिश्रण ने आपणे 6 થી 8 मिनिट जेवुं हलावानुं रहेशे। हुं तमने आगळ पण कहेती रहीश के क्यां सुधी हलावानुं रहेशे, एटले आप खास जोता रहेजो, अने आवी रीते आपणे एने हलावता ज रहीशुं, पछी आगळनी प्रोसेस करीशुं। જુઓ પનીર છે એટલે દાણેદાર દેખાય છે, દૂધ બધું જ એમાં સરસ રીતે મિક્સ થઈ જશે અને ઘાટું મિશ્રણ તૈયાર થઈ જશે। ફ્રેન્ડ્સ, બંગાળની વાત આવે એટલે કલાકંદ છે, સંદેશ છે અને સૌના મનગમતા રસગુલ્લા, એ ત્રણ તો બધાને ખૂબ જ ભાવતા હોય છે। તો આજે આપણે આ ઇઝી વેથી એટલા માટે જ બતાવીએ છીએ કે જેથી કરીને દરેક ગૃહિણી આસાનીથી ઘરે બનાવી શકે અને ફ્રીઝમાં 8 થી 10 દિવસ માટે સ્ટોર પણ કરી શકે। જુઓ થોડું થોડું ઠીક પણ થવા માંડ્યું છે, હજુ તો માત્ર 1 થી 1.5 મિનિટ જ થઈ છે ત્યાં જ। જુઓ સરસ રીતે તૈયાર થઈ રહ્યું છે, તો આવી રીતે આપણે ઠીક થાય ત્યાં સુધી તો હલાવવાનું રહેશે જ। ફ્રેન્ડ્સ, આ મીઠાઈ એવી છે કે બિગનર્સ પણ
આરામથી બનાવી શકે. અને આની ખાસિયત પણ એ છે કે આ મીઠાઈ સેટ આપણે જો ઉતાવળ હોય તો અડધો કલાક આપણે ફ્રીઝમાં મૂકી અને બરફી જેવી પીસ પાડી લઈએ, પરંતુ જો આપણી પાસે ટાઈમ હોય તો ઓવરનાઇટ આપણે બહાર જ છોડી અને પીસ કરી શકીએ છીએ, 2-3 કલાકમાં પીસ કરી શકીએ છીએ. આ બરફી જેટલી હાર્ડ તો નથી હોતી, પણ બરફીની જેમ પીસ પડે છે અને સરસ એવી સોફ્ટ હોય છે, એટલે આમાં કોઈ પણ ચાસણીથી માંડીને ઝંઝટ નથી રહેતી, તો દરેક વ્યક્તિ આરામથી બનાવી શકે એવી સરસ આ મીઠાઈ છે. જુઓ આપણું મિશ્રણ પણ સરસ રીતે ઠીક થતું જાય છે અને દાણેદાર છે. જે પેંડામાં થાબડી વાળા પેંડા હોય છે એમાં જે દાણા પડે છે ને, એવા જ સરસ દાણા આમાં પણ દેખાય છે. અને આ મીઠાઈ આપ કોઈ પણ ફ્લેવરમાં બનાવી શકો છો. અત્યારે તો મેં સાદી ઇલાયચી ફ્લેવર જ લીધી છે, પણ આપને ગમે તો આ પાન ફ્લેવર છે, સ્ટ્રોબેરી ફ્લેવર છે, ચોકલેટ ફ્લેવર છે, બધી જ ફ્લેવરમાં આપ કરી શકો છો. જુઓ જોત જોતામાં આપણું મિશ્રણ પણ સાથે સાથે થીક થતું જાય છે. હજુ પણ આપણે એને પેન છોડે ત્યાં સુધી થીક કરવાનું છે, એ ખાસ યાદ રાખવાનું. પછી જ એમાં આપણે સ્યુગર એડ કરીશું, જેથી કરીને આપણી મીઠાઈ બનવામાં ઝાઝો સમય ના લાગે. જો અગાઉથી આપણે સ્યુગર એડ કરી દઈશું તો થોડો વધુ સમય જાય છે. દિવાળીમાં એ જ તો ખાસિયત હોય છે કે સમયનો સદઉપયોગ આપણે ઘરે નાસ્તા બનાવીએ ત્યારે કેવી રીતે કરી શકીએ. જુઓ કેવું સરસ પેન છોડવા માંડ્યું છે. હવે આપની સાથે વાતો કરતા કરતા મારું કામ પણ સરસ રીતે થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો વિડીયોને ક્યાંય કટ નથી કર્યો મેં. જુઓ હવે એમાં હું આ ખાંડ લીધેલી છે એ હું એડ કરી દઉં છું, અને હજુ આપણે આને 2-3 મિનિટ માટે પકવીશું. જુઓ આપણી ખાંડ પણ મેલ્ટ થવા માંડી છે. હવે બસ આપણે એને 2 મિનિટ રાખીશું અથવા તો 3 મિનિટ રાખીશું અને ઉતારી લઈશું, તો છે ને એકદમ ઇઝી અને ઝટપટ બની જતો કલાકંદ તૈયાર. આમાં બિલકુલ પણ વાર નથી લાગતી, આપ જોઈ શકો છો. હવે સાથે જ મેં જે આ ઇલાયચીનો પાવડર લીધેલો છે, મારે ઇલાયચી ફ્લેવર આપવી છે એટલે હું આ ઇલાયચીનો પાવડર પણ એડ કરી દઉં છું, અને આને આપણે 2 મિનિટ માટે હલાવીશું. જુઓ એકદમ સરસ દાણેદાર મિશ્રણ તૈયાર થયું છે, અને ઘણાને ઘીની મીઠાઈ ન ભાવતી હોય તો એના માટે પણ આ ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં તો ઈઝી છે જ, તો બધી જ રીતના ફાયદો થશે. જુઓ આપણું આ મિશ્રણ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે હું આને માત્ર 30 સેકન્ડ જ રાખીશ અને પછી ગ્રીસ કરેલી પ્લેટમાં નીકાળી લઈશ. આમાં હજુ થોડું ખાંડનું પાણી એવું દેખાય છે એટલા માટે આપણે 30 સેકન્ડ માટે રાખીશું. ખાસ આ વિડીયો એટલે જ હું નથી કટ કરતી કે જેથી કરીને આપ જોઈ શકો કે કેટલી મિનિટની અંદર આપણો આ કલાકંદ તૈયાર થઈ જાય. જુઓ તો હવે આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે, તો હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું અને એને સીધી જ પ્લેટમાં નીકાળી લઉં છું. જુઓ આ પ્લેટમાં હું નીકાળી લઉં છું એને. અને આને સારી રીતે પહેલા તો હું દબાવી દઈશ
આની ઉપર આપ ચાહો તો ચાંદીનો વરખ પણ લગાવી શકો છો। હવે હું આની ઉપર આ મેં પિસ્તા લીધેલા છે। આપને જે ગમે એ ગુલાબની પાંદડી ગમે તો આમાં રોઝ એસેન્સ અંદર એડ કરી અને ઉપરથી ગુલાબની પાંદડી પણ મૂકી શકો છો। મારા ઘરમાં પર્સનલી બધાને પિસ્તા આની સાથે વધારે ગમે છે એટલે હું આ પિસ્તાની કતરણ મૂકું છું। છે ને એકદમ બનાવવામાં પણ ઈઝી, ખાવામાં તો ટેસ્ટી છે જ। હવે આને આપણે 2-3 કલાક માટે બહાર મૂકી દઈશું અને પછી એના પીસ કરી અને સર્વ કરીશું। જો ઉતાવળ હોય તો થોડી વાર ફ્રીઝમાં મૂકી, એટલે કે 1/2 કલાક ફ્રીઝમાં મૂકી પછી એના પીસ કરી અને સર્વ કરી શકાય છે। તો ચાલો આપણે આને ઠંડો કરી અને પછી એના પીસ કરીશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી આ 2 કલાક પછી દિવાળી સ્પેશિયલ મીઠાઈ કલાકંદ। તો ચાલો આપણે એને સર્વ કરીશું। જુઓ એકદમ સરસ સોફ્ટ પણ થયો છે અને ઇઝીલી કાપા પણ પડે છે। તો હવે એને હું આ સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું। જુઓ એનું ટેક્સચર પહેલા તો જોઈ લો, એકદમ સરસ એવું દાણેદાર અને છતાં પણ પીસ પડે એવું છે અને ખાવામાં તો ટેસ્ટી છે જ। ફ્રેન્ડ્સ, તમને મારા આ કલાકંદની રેસીપી કેવી લાગી? જો ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્રો સાથે પણ શેર કરજો। આભાર ફ્રેન્ડ્સ।